ભાવનગર જીએસટી કૌભાંડમાં હવે ત્રણની અટકાયત કરવામાં આવી છે. ભાવનગર જીએસટી કૌભાંડમાં ત્રણ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. જિલ્લા જેલમાંથી ત્રણ આરોપીઓનો કબજો મેળવાયો છે. જોકે જીએસટી બોગસ ફાઇલોના ગુનામાં તેઓ જેલમાં હતા. તપાસ માટે હવે ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જીએસટી બોગસ ફાઇલોના ગુનામાં તેઓ જેલમાં હતા. જિલ્લા જેલમાંથી ત્રણ આરોપીનો કબજો મેળવાયો છે. તપાસ માટે ત્રણેય આરોપીની હાલ ધરપકડ કરાઈ છે. ત્રણેય આરોપીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ માટે પણ માંગ કરવામાં આવી હતી. ભાવનગર જીએસટી કૌભાંડમાં ત્રણની અટકાયત કરવામાં આવી છે. ત્રણેય આરોપીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટે હવે માંગ કરવામાં આવશે. જિલ્લા જેલમાંથી ત્રણ આરોપીનો કબજો મેળવાયો છે. જીએસટી બોગસ ફાઇલોના ગુનામાં તેઓ જેલમાં હતા ત્યારે જિલ્લા જેલમાંથી ત્રણ આરોપીનો કબજો મેળવાયો છે. જોકે ત્રણેય આરોપીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટે હવે માંગ કરવામાં આવશે. ભાવનગર જીએસટી કૌભાંડમાં ત્રણની અટકાયત કરવામાં આવી છે. જીએસટી બોગસ ફાઇલોના ગુનામાં તેઓ જેલમાં હતા ત્યારે જિલ્લા જેલમાંથી ત્રણ આરોપીનો કબજો મેળવાયો છે. ત્રણેય આરોપીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ત્રણેય આરોપીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટે હાલ માંગ કરવામાં આવશે. ભાવનગર જીએસટી કૌભાંડમાં હવે ત્રણની અટકાયત કરવામાં આવી છે. જિલ્લા જેલમાંથી ત્રણ આરોપીનો કબજો મેળવાયો છે. જોકે જીએસટી બોગસ ફાઇલોના ગુનામાં તેઓ જેલમાં હતા ત્યારે જિલ્લા જેલમાંથી ત્રણ આરોપીનો કબજો મેળવાયો છે.